વિક્રમ બાળ મિત્રો કેમ છો? મજામાં ને બાળ દોસ્તો, તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ. હવે તમને આપણે આપણું પેપર સોલ્યુશન કરીશું, બરાબર બાળ દોસ્તો? હવે તમે જે પેપર લખ્યા છે એ હવે તમારે શેમાં લખવાના છે? તમારી નોટમાં, જવાબ સાથે. તો ચાલો બાળ દોસ્તો, આજે આપણે ઇંગ્લિશનું પેપર સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈએ આપણે પ્રશ્ન એક. અ ખાનાપૂર્તિ કરો. હવે બાળદોસ્તો, ખાનાપૂર્તિ કઈ છે? કઈ એબીસીડી છે? બીજી એબીસીડી. તો આપણે જવાબ કઈ એબીસીડીમાં લખવાનો છે? બીજી એબીસીડીમાં. કેમ કે ભાઈ ખાનાપૂર્તિ આપી છે, પણ કઈ એબીસીડી આપી છે? બીજી. તો ચાલો જોઈએ બીજી એબીસીડીની ખાનાપૂર્તિ. એ ફોર એપલ આપેલો છે, એના પછી શું આવે? તો બી ફોર બોલ. પછી સી આપેલો છે, એના પછી શું આવે? ડી. તો બી ફોર બોલ આમ લખાય અને ડી ફોર ડોગ આમ લખાય. પછી ઈ ફોર એલિફન્ટ. હવે એલિફન્ટ પછી શું આવે છે? એફ ફોર ફિશ. પણ કઈ એબીસીડી? બીજી એબીસીડી. પછી જી ફોર ગન. એચ, એચ ફોર હેટ, હેલિકોપ્ટર. આઈ ફોર આઈસ્ક્રીમ અને છેલ્લે જે ફોર જોકર. આ છે આપણો પ્રશ્ન એક. અ ખાનાપૂર્તિ કરો. હવે જોઈએ નીચે બાળદોસ્તોએ ચિત્ર આપ્યા છે. પ્રશ્ન એક બ, ચિત્ર જોઈ તેની સામે કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ લખો. તો બાળદોસ્તો, આપણે કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ લખવાના છે. તો કયું ચિત્ર છે? પહેલું હેલિકોપ્ટર. તો એચ ફોર હેલિકોપ્ટર. તો આપણે પહેલી એબીસીડી અને બીજી એબીસીડીનો એચ લખવાનો છે. કેમ કે હેલિકોપ્ટરનું ચિત્ર આપેલું છે, એટલે એચ ફોર હેલિકોપ્ટર પહેલી એબીસીડી અને બીજી એબીસીડીને લખવાનો છે. પછી બી ફોર બોલ પહેલી અને બીજી એબીસીડીનો બી ફોર લખો. એફ ફોર ફિશ, એફ ફોર ફિશ. એલ ફોર લાયન, તો એલ ફોર લાયન. ઈ ફોર એલિફન્ટ, તો એ લખો ઈ ફોર એલિફન્ટ. ચલો જોઈએ પ્રશ્ન બે. અ ચિત્ર ઓળખી તેના નામના આલ્ફાબેટ સાથે જોડો. ચલો પહેલું ચિત્ર શું છે? ડી ફોર ડોગ. ક્યાં છે ડી ફોર ડોગ? સામે. પછી આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ક્યાં છે? અહીંયા જોડો. ત્રીજું ચિત્ર શેનું છે? એચ ફોર હેટ. હેટ એટલે ટોપી. ચલો જોડો. પછી એ ફોર એપલ. એપલ એટલે સફરજન. જે ફોર જોકર, તો જોકર સાથે જોડો. જોડ્યું બાળ દોસ્તો? આપણે ચિત્ર ઓળખી તેના નામના આલ્ફાબેટ સાથે જોડવાનું છે. ચલો એના પછી પ્રશ્ન બે. વ પાછળ આવતો સ્મોલ આલ્ફાબેટ લખો. સ્મોલ એટલે બીજી એબીસીડી લખવાની છે. અહીં બીજી એબીસીડી આપી છે, એની પાછળનો પણ આલ્ફાબેટ બીજી એબીસીડીમાં જ લખવાનું છે. ચલો જી પછી શું આવે? એચ ફોર હેટ લખો. પછી બી, તો બી પછી શું આવે? સી ફોર કેટ. એલ, તો એમ ફોર મેંગો. ઈ, તો એફ ફોર ફિશ. કે, તો એલ ફોર લાયન. આ રીતે આપણે પાછળ આવતો સ્મોલ આલ્ફાબેટ લખ્યા. ચલો પ્રશ્ન ત્રણ. અ કેપિટલ આલ્ફાબેટ પાસે સ્મોલ આલ્ફાબેટ લખો. હવે અહીં કેપિટલ આલ્ફાબેટ આપ્યા છે, એની સામે આપણે સ્મોલ આલ્ફાબેટ લખવાના છે. ચલો એચ, તો એચની સામે બીજી એબીસીડીનું એચ લખો. જે, તો જે ફોર જોકર. કઈ એબીસીડી? બીજી એબીસીડી, એટલે કે સ્મોલ આલ્ફાબેટ, એટલે કે સ્મોલ એબીસીડી. જી, જી ફોર ગન. એફ, એફ ફોર ફિશ. ડી, તો ડી ફોર ડોગ. ડી આ રીતે લખાય. બી અને ડીમાં ફરક સમજવાનો. ચલો હવે આવ્યા આપણે પ્રશ્ન ત્રણ. બ સરખા આલ્ફાબેટ શોધી તેની ફરતે ગોલ કરો. પહેલાંમાં શું છે? બી. તો આડી લાઈનમાં આપણે શું શોધવાનું છે? બી ફોર બોલ. ચાલ ગોલ કર્યું. એચ, તો એચ ફોર હેટ. ઈ, ઈ શોધીને ગોલ કર્યું આપણે. હા. એ, તો એ ફોર એપલ. જે, તો જે ફોર જોકર. કર્યું બાળદોસ્તો આલ્ફાબેટ શોધીને ગોલ, બરાબર? ચલો હવે જોઈએ આપણે પાછળ આવતો નંબર લખો. હવે સેવન છે, તો સેવન પછી શું આવે છે? એટ. પણ શેમાં લખવાનું? અંકમાં, નંબર્સમાં, એટલે કે અંગ્રેજી અંક. સેવન પછી એટ. ફોર પછી શું આવે? ફાઇવ. ટુ પછી થ્રી. ફાઇવ પછી સિક્સ. નાઇન પછી વન ઝીરો ટેન. આ છે આપણે પાછળ આવતો નંબર, એટલે અંગ્રેજીમાં લખવાના, ગુજરાતીમાં લખવાનો નથી. પ્રશ્ન ચાર. બ ગુજરાતી નંબર સામે અંગ્રેજી નંબર લખો. ચૌદ, તો વન ફોર ફોર્ટીન.
5 5 3 12 એટલે કે 12 એટલે કે 12 10 તો 10. બાળદોસ્તો અહીં આપણું અંગ્રેજીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તમારે અંગ્રેજી નોટમાં લખવાનું છે, ચિત્ર દોરવાના નથી. એબીસીડી આપણે જે સુધી ચાલી ગયું છે, પ્રથમ સત્રમાં જેટલો અભ્યાસક્રમ હતો એટલો આપણે લીધો. હવે તમારે એબીસીડી સ્પેલિંગ મોઢે કરવાનું, હવે જે પેપર છે એ આપણી નોટમાં લખવાનું રહેશે. તો ચાલો બાળદોસ્તો આવજો.